નમસ્કાર મિત્રો, જીલાન બાયોલોજીમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે અભ્યાસ કરવાનો છે માનવ પ્રજનન તંત્ર. પ્રજનન વિશે આપ જાણતા હશો. પ્રજનન કોને કહેવાય? તો કે દરેક સજીવ જે છે એ પ્રજનન કરવાની ક્ષમતા ધરાવે છે. પ્રજનન એક કુદરતી પ્રક્રિયા છે. માનવ પ્રજનન દ્વારા અથવા તો કોઈ પણ પ્રાણી પ્રજનન કરીને પેઢી દર પેઢી નવી સંતતિનું સર્જન કરે છે અને આ રીતે પેઢીની સાતત્યતા જાળવી રાખે છે. પ્રજનન દ્વારા દરેક સજીવ પોતાના જનીન દ્રવ્યને પોતાની સંતતિની અંદર પેઢી દર પેઢી ઉતારીને તેને સાચવી રાખે છે. તો આને કહેવાય પ્રજનન. પ્રજનન એક કુદરતી પ્રક્રિયા છે અને તેના વિશે આપણે પાછલા ધોરણોમાં પણ ભણી ચૂકેલા છે. 11મા ધોરણમાં પણ તેના વિશે આપણે અભ્યાસ કરેલો છે. હવે અહીંયા અત્યારે આપણે જે ભણવાનું છે એ માનવ પ્રજનન તંત્ર વિશે આપણે વાત કરવાની છે. તો મિત્રો, માનવનું જે પ્રજનન તંત્ર છે, તો પહેલા આપણે માનવ વિશે વાત કરીએ. તો માનવ જે છે એ પુષ્ઠવંશી પ્રાણી છે. કેવું પ્રાણી છે? પુષ્ઠવંશી પ્રાણી. અપત્યપ્રસવી મતલબ બચ્ચાઓને જન્મ આપે. કોને જન્મ આપે? કે બચ્ચાઓને જન્મ આપે. માનવની અંદર જે પ્રજનન જોવા મળે છે એ ખાસ કહીને માનવ કયું પ્રજનન કરે છે? તો કે લિંગી પ્રજનન ધરાવે. કઈ પ્રજનન ક્ષમતા ધરાવે છે? લિંગી પ્રજનન ક્ષમતા ધરાવે છે. માનવ જ્યારે લિંગી પ્રજનન ક્ષમતા ધરાવતો હોય તો માનવની અંદર એક લિંગી પ્રાણી એટલે નર અને માદામાં વિભાજિત બાહ્ય લિંગ ભેદ સ્પષ્ટ જોવા મળે. આ ખાસ યાદ રાખજો. માનવની અંદર નર અને માદા પ્રાણી જે હોય છે તેની અંદર બાહ્ય લિંગ ભેદ સ્પષ્ટ જોવા મળે. આપણે નરની વાત કરીએ તો નરનો અવાજ ઘેરો હોય, માદાનો અવાજ પાતળો હોય. નરનો છાતીનો વિકાસ અલ્પ વિકસિત હોય, જ્યારે માદાની અંદર છાતીનો વિકાસ સંપૂર્ણ થયેલો હોય. તેની અંદર સ્તન નામની રચના આપણને જોવા મળે છે. નરની અંદર સ્તનનો વિકાસ સંપૂર્ણ થયેલો હોતો નથી. અહીંયા આગળ નરની અંદર ચહેરા ઉપર વાળ ફૂટવા, ત્યારે માદાની અંદર તેનો અભાવ હોય છે. બરાબર છે. લિંગી અંગોનું પણ જુદા જુદા તેની અંદર જોવા મળે છે. મિત્રો, માનવ પ્રજનનની અંદર બીજી આપણે વાત કરીએ તો કે માનવ જે છે, બરાબર છે, એમાં જે નર માનવ હોય તો નર માનવનો સ્પષ્ટ લિંગ ભેદ આપણને જોવા મળે તેની સંજ્ઞા છે આ. નરને આ સંજ્ઞા દ્વારા દર્શાવવામાં આવે, જ્યારે માદા પ્રાણી જે હોય તેને ફિમેલની સંજ્ઞા દ્વારા દર્શાવવામાં આવે. નરની અંદર પ્રજનન અંગ ને નર પ્રજનન, જ્યારે માદાને માદા પ્રજનન અંગ. નર પ્રજનન અંગની અંદર ખાસ કરીને જે વસ્તુ જોવા મળે છે તે શું હોય છે? શુક્રપિંડ હોય છે. જ્યારે માદાની અંદર જે વસ્તુ જોવા મળે તેને શું કહેવાય છે? અંડપિંડ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, માનવ જે છે, માનવ એની અંદર પ્રજનનની ઘટના જે છે એ જુદી જુદી જોવા મળે. જે ઘટનાઓ છે માનવની અંદર એ આપણને જોવા મળે છે તબક્કા વાઇઝ. આપણને નર પ્રજનન તંત્રની ઘટનાઓ, માનવ પ્રજનન તંત્રની ઘટનાઓ આપણને જોવા મળશે, જેમાં એનો પહેલો તબક્કો જે છે એને આપણે કહીશું જન્યુ જનન અવસ્થા. મિત્રો, જન્યુ જનન અવસ્થાની અંદર આપણે વાત કરીએ તો જન્યુ જનન અવસ્થામાં નર
અને માદા આ જે બે પ્રાણી છે તો નર જે છે એ શુક્રકોષ ઉત્પન્ન કરશે, જ્યારે માદા જે છે શું ઉત્પન્ન કરશે? અંડકોષ ઉત્પન્ન કરશે. આ શુક્રકોષ જે છે એને નરજન્યુ તરીકે ઓળખીશું, જ્યારે અંડકોષને આપણે શાણા તરીકે ઓળખીશું, માદા જન્યુ તરીકે ઓળખીશું. તે સિવાય આ લોકો અંતઃસ્ત્રાવનો પણ શું કરે છે? સ્ત્રાવ કરતા હોય છે, બરાબર છે? જેને આપણે કેવા અંતઃસ્ત્રાવ કહીશું? જાતીય અંતઃસ્ત્રાવ, બરાબર છે? ત્યારબાદ બીજી જે અવસ્થા આવે છે એ અવસ્થાને શું કહેવાય છે? જન્યુઓનું મિલન. દેટ મીન્સ મૈથુન, મૈથુન્ય અવસ્થા. મૈથુન્ય અવસ્થામાં શું થાય? તો મૈથુન્ય અવસ્થાની અંદર નરજન્યુ જે છે, નરજન્યુ જે છે એ માદાના યોનિ માર્ગ મારફતે, માદાના યોનિ માર્ગમાં આવી કોની સાથે જોડાય છે? ઓકે, અંડકોષ સાથે જોડાય. અંડકોષ સાથે શું થાય? અંડકોષ સાથે જોડાણ કરે અને જોડાણ કરીને શું બનાવે છે? ફલિતાંડ. શું બનાવે છે? ફલિતાંડ. અહીંયા મિત્રો તમને એક વાત કરવાની હતી કે નર માંથી જે શુક્રકોષ બને છે એ કેવા હોય છે? હેપ્લોઇડ, એટલે કે એકકીય હોય છે. અને માદાનો અંડકોષ પણ કેવો હોય છે? એકકીય, હેપ્લોઇડ. તો નરજન્યુ હેપ્લોઇડ છે, માદા જન્યુ જે છે એટલે કે અંડકોષ પણ કેવો છે? હેપ્લોઇડ. ધેટ મીન્સ એન પ્લસ એન બરાબર કેવા થાય? ટુ એન. તો જે આપણું ફલિતાંડ બને છે, ફલિતાંડ કેવું બનશે? ટુ એન બનશે. ફલિતાંડ કેવું બનશે મિત્રો? ટુ એન બનશે. હવે આ ફલિતાંડમાંથી આગળની પ્રક્રિયા થશે, આ ફલિતાંડનું વિભાજન અને શું થશે? વિકાસ થશે અને તેમાંથી શું બનશે? ગર્ભ કોષ્ઠ કોથળીનું નિર્માણ થશે. આ ગર્ભ કોષ્ઠ કોથળીનો વિકાસ થાય અને વિકાસ થતા થઈને એ ક્યાં આવે છે? કે ભાઈ ગર્ભાશયમાં આવે છે. ક્યાં આવશે? ગર્ભાશયમાં. ગર્ભાશયમાં આવીને શું થશે? કે જ્યારે તે ગર્ભાશયમાં આવશે તો ગર્ભાશયમાં તેનું શું થશે? સ્થાપન થશે. ગર્ભાશયમાં શું થશે? તેનું સ્થાપન, જેને કહેવાશે ગર્ભ સ્થાપન. કઈ પ્રક્રિયા કહેવાશે? ગર્ભ સ્થાપનની પ્રક્રિયા કહેવાશે. ગર્ભ સ્થાપન થયા બાદ તેમાં કેટલાક તબક્કાઓમાં ફેરફાર જોવા મળશે અને ફેરફાર થયા પછી તેમાંથી શું બને છે? તો કે ભ્રૂણનું નિર્માણ થાય છે. ભ્રૂણમાંથી શું બને છે? તો કે બાળક બને છે. અને બાળકનો જે જન્મ થાય છે, જન્મની જે પ્રક્રિયા છે એને આપણે શું કહીશું? પ્રસૂતિની પ્રક્રિયા. આમ નરની અંદર પ્રજનનની ઘટનાઓને તબક્કા જોઈએ તો પહેલું જન્યુજનન અવસ્થા આવશે, જન્યુનું મિલન એટલે મૈથુન અવસ્થા, તેમાંથી ફલન થાય, જોડાણ થવું, દેટ મીન્સ અંડકોષ અને નરકોષનું જોડાણ થવું એને શું કહેવાય? ફલનની ઘટના કહેવાય. એ ત્રણ નંબર ઉપર ફલનની ઘટના થાય, એનાથી ફલિતાંડ બને, ફલિતાંડનું વિભાજન અને વિકાસ થાય, એટલે ચાર નંબર ઉપર શું બને? ગર્ભકોષ કોથળી બને. આ ગર્ભકોષ કોથળીનો વિકાસ થાય તે ગર્ભાશયમાં આવે, ગર્ભાશયની અંદર તેનું શું થાય? સ્થાપન થાય, એટલે આ પાંચમા નંબરની પ્રક્રિયા. છઠ્ઠા નંબર ઉપર એનો વિકાસ થઈને ભ્રૂણ બને. સાતમા નંબર ઉપર બાળક અને ત્યાંનો શું થશે? જન્મ, એટલે કે પ્રસૂતિની પ્રક્રિયા થશે. આમ તબક્કા વાઇઝ માનવની અંદર પ્રજનનની ઘટનાઓ આપણને જોવા મળે છે. તો મિત્રો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એવું જોવાનું છે કે ભાઈ નર જન્યુજનન અવસ્થા જે છે એમાં જે નરનું નર પ્રજનન તંત્ર, માદા પ્રજનન તંત્ર વિશે આપણે પહેલા વિસ્તૃત ખ્યાલ મેળવીશું, ત્યારબાદ આપણે મૈથુનની પ્રક્રિયા, ફલનની પ્રક્રિયા, ગર્ભ સ્થાપનની પ્રક્રિયા, એમ તબક્કા વાઇઝ આપણે પ્રક્રિયાઓ જોતા જઈશું અને પ્રજનનની ઘટનાઓનો આપણે અભ્યાસ આગળ ઉપર કરીશું. જો મિત્રો તમને મારો લેક્ચર સારો લાગ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો,
बेल आइकन ऊपर क्लिक करो जेथी तमने नवी नवी अपडेट मिली रहे। अने कोई सजेशन होय तो मने अवश्य पहुंचतु करजो। त्यां सुधी मने रजा आपो। थैंक यू। आभार।